એસી હજારનો ચેન લીધો ગોલ્ડનો, બીજું મેં શું લીધું હતું હિસાબ નથી યાદ આવતો. હા, 20,000ની વીટી થઈ હતી. મેરેજના ખર્ચામાં કંઈ હિસાબ કેમ છે બેન? ભાઈ તું બેસ ને. શું વાત છે, આજ અચાનક તને બેનની યાદ આવી ગઈ? હા, હવે ઘણા સમયથી આવું આવું કરતો તો આજે મોકો મળી ગયો. કેવું ચાલે છે તારું ભણવાનું? મારું બધું તો સારું ચાલે છે, પણ મને બેન તારી ચિંતા હતી. આ પપ્પાએ જે વચનના બહાને તને આ ઘરમાં આપી છે, પેલા કુમાર પણ અભણ છે, તો તને કોઈ તકલીફ તો નથી ને? ના ભાઈ, એવું કાંઈ નથી. હવે જે સત્ય છે તો સ્વીકારવું જ રહ્યું, અને મેં પપ્પાના વચન ખાતર લગ્ન કર્યા છે એ વાત સાચી, પણ હવે કર્યા છે તો નિભાવવા પણ પડશે ને, એટલે એવી તું કાંઈ ચિંતા ના કર. આટલું બધું ઉદાસ કેમ છો બેન? ભાઈને એટલી તો ચિંતા હોય ને, એની બેનને ત્યાં સારી રીતે રાખતા તો હશે ને, ત્યાં એ સુખેથી રહેતી તો હશે ને? હા ભાઈ, એમ તો મને બધું સુખ છે, પણ આ છે ને બધા આડોશી પાડોશી મારા ફ્રેન્ડ્સ બધા એવી વાતો કરતા હોય કે તું આટલી ભણેલી અને તે આવા અભણ વ્યક્તિ સાથે લગ્ન કર્યા, એટલે થોડું દુઃખ તો લાગે ને કે મેં ક્યારેય સપનામાંય નહોતું વિચાર્યું કે મારો સપનાનો રાજકુમાર આવો હશે. મેં તો કેટલા સપના જોયા હતા. બટ ઠીક છે, હવે ભગવાનને આજ મંજૂર હશે. અને એટલું કહેવાય ને કે નસીબમાં લખાયેલું તો કોઈ ના ભૂસી શકે, મારી કિસ્મતમાં આવું જ કંઈક લખાયેલું હશે. મિત્રો, આઈપીએલ તો તમે લોકો જોતા જ હશો હે ને, પણ હવે આઈપીએલ જોતાની સાથે સાથે ક્રિકેટ રિલેટેડ તમારા ઓપિનિયન શેર કરીને તમે લોકો જીતી શકો છો અમેઝિંગ ગિફ્ટ્સ, અને એ પણ લોટસ 365 ઉપર. અહીંયા તમને 50થી વધારે ક્રિકેટ રિલેટેડ સવાલો જોવા મળશે, જેના સાચા જવાબો આપીને તમે લોકો જીતી શકો છો ગિફ્ટ્સ. અને હા, જ્યારે લોટસ 365 પર તમે રજીસ્ટ્રેશન કરો છો ત્યારે તમને લોકોને મળશે 365 રૂપીઝ, એ પણ બિલકુલ ફ્રી. તમારી દરેક પ્રોબ્લેમના સોલ્યુશન માટે 121 કસ્ટમર કેર 24 કલાક અવેલેબલ છે. અને હા, 10 મિલિયન્સથી પણ વધુ લોકો હાલમાં લોટસ 365 પર રમી રહ્યા છે અને ડેઇલી જીતી રહ્યા છે અમેઝિંગ ગિફ્ટ્સ. ક્રિકેટ સિવાય 200થી પણ વધુ એવી ગેમ્સ છે કે જેના સવાલોના જવાબ આપીને અથવા તો ગેમ્સ જીતીને તમે લોકો જીતી શકો છો અમેઝિંગ ગિફ્ટ્સ. લોટસ 365ને બોલિવૂડના ઘણા બધા એક્ટર્સ જેમ કે સુનિલ શેટ્ટી, નેહા શર્મા, નવાઝુદ્દીન સિદ્દીકી, ઘણા બધા બોલિવૂડ એક્ટર્સ પ્રમોટ કરી રહ્યા છે. તો તમે લોકો શેની રાહ જુઓ છો? અત્યારે જ ડિસ્ક્રિપ્શનમાં જાઓ, લિંક ચેક કરો અને અત્યારે જ લોટસ 365ને ડાઉનલોડ કરો, ગેમ્સ રમો, સવાલોના જવાબ આપો અને જીતો અમેઝિંગ ગિફ્ટ્સ. શું ખબર, મારી પણ પપ્પા સાથે વાત થઈ હતી, પણ હવે એણે એવું કીધું કે બહેનના નસીબમાં જે હશે એ એને મળ્યું, અને કદાચ નસીબમાં સારું હશે તો હજી પણ આપણા જમાય છે એ પૈસે ટકે પણ સુખી થશે અને બેનને પણ સુખી કરશે એમ. તને સાચે લાગે છે ભાઈ કે હજુ પણ મને કંઈ સુખ મળશે? તને ખબર છે મને એમનાથી કોઈ તકલીફ નથી, નથી આ ઘરથી તકલીફ, નથી આ ઘરના લોકોથી તકલીફ, નથી મને મારી સાસુથી તકલીફ. મને તકલીફ એ છે કે જ્યારે પપ્પાએ મને આટલી ભણાવી, મને ભણાવવા પાછળ એમણે એટલો ખર્ચો કર્યો, અને હું નાની હતી ત્યારથી એ કહેતા કે મારી ઈચ્છા છે કે મારી દીકરી કંઈક કરીને બતાવે, કંઈક બનીને બતાવે. મેં બતાવ્યું, પણ સામે મને શું મળ્યું? એક અભણપતિ. મને સાચી એમનાથી કોઈ તકલીફ નથી, એમનો સ્વભાવ પણ સારો છે, પણ મને બારે મોઢું બતાવતા લોકોને શરમ આવે છે. તને ખબર છે મેં મારો ફોન નંબર બદલાવી દીધો, કેમ કે મારા ફ્રેન્ડ્સ મને કન્ટિન્યુ પૂછ્યા કરે છે ફોન કરીને કે તને કોઈ ના મળ્યું, આ એક અભણ વ્યક્તિ સાથે તે લગ્ન કર્યા. મને શરમ આવે છે ભાઈ. હવે બેન, પણ તને જો ખાલી આટલી જ તકલીફ હોય કે કુમાર અભણ છે તો એનો આઈડિયા છે આપણી પાસે? આઈડિયા? હા, જો જો એ
દસમાની એક્ઝામ આપી દે અને 10 પાસ કરી લે તો? હે ભગવાન, દેવ, તને એ જ નથી ખબર કે માત્ર 3 ચોપડી ભણ્યા છે, એ 8 પાસ પણ નથી. અરે તો શું થઈ ગયું? અરે અત્યારે 3 ચોપડી ભણેલા પણ ઉંમરના તફાવતમાં 10મા ધોરણની એક્ઝામ આપી શકે છે? અરે બેન, તું તો ભણેલી છે, તું એક કામ કર, તું એમની 10મા ધોરણની એક્ઝામની તૈયારી કરાવ, બાકીની બધી પ્રોસેસ હું કરીશ. પણ ભાઈ, તું સમજતો નથી, એમને કાંઈ જ નોલેજ નથી, ભણેલા નથી પણ ગણેલા એ નથી. તને ખબર છે, ખાલી એમને બેંકના અકાઉન્ટમાં મેં પૈસા જમા કરાવવાનું કીધું ને તો એ કે મને નહીં આવડે, એ નહીં કરી શકે. દેવ બેન, કદાચ એવું પણ બની શકે કે તું ભણેલી છે આટલી બધી અને કદાચ એ અભણ વ્યક્તિ પાસે આજે તું એટલા માટે છે કે એને ભણાવી શકે, તું એને કેપેબલ કરી શકે, તું એને લાયકાતવાળો કરી શકે. મને તો નથી લાગતું કે એવું કંઈક થશે. હવે જેમનો જીવ હજી રમતમાં છે, જેમને પોતે ભણવાની કે નોકરી કરવાની કમાવાની કોઈ ઈચ્છા જ નથી, એને હું કેવી રીતે સમજાવીશ? જો ભાઈ, આ બધું મને અશક્ય લાગે છે, એના કરતાં તો બેટર એ છે કે જે છે ને એને હું એક્સેપ્ટ કરીને મારું જિંદગી હવે અહીંયા બસ ચલાવી લઉં. મને કાંઈ પોઝિટિવ વિચાર આવી જ નથી રહ્યો એમના માટે. બેન, જે છે એને એક્સેપ્ટ કરીને ચલાવવું, બસ એમાં એક જ ટ્રાય કરવાની છે, એને સમજાવવાની અને ભણાવવાની, અને કદાચ કદાચ મે બી પોસિબલ બની શકે. ચલો, હું એકવાર વાત કરીશ, એમને જો ઇન્ટરેસ્ટ હશે ભણવામાં તો હું મહેનત કરીશ, બીજું તો આપણે કંઈ જ ન કરી શકીએ, કેમ કે જે નાનપણથી ભણ્યા જ નથી એમને ભણાવવા બહુ અઘરા હોય છે. ટ્રાય તમારે કરવાની છે. ઠીક છે, તકલીફ તમને છે, તમે કીધું ને કે મને અભણ છે એનાથી પ્રોબ્લેમ છે, તો એક ટ્રાય કરી જુઓ ને, કદાચ કદાચ થઈ શકે. તું ટ્રાય કર. ચાલ બેન, તને મળીને ખૂબ. હા, પણ તું બેસ તો ખરી, હું ચા ના સમય. નહીં, ચા નથી પી, મારે જે કામે જવાનું બાકી છે. આ તો રસ્તા માં આવતો તો મેં કીધું મળી લઉં. ચાલ મળીએ. બાય. ભાઈની વાત તો સાચી છે, એવરીથિંગ ઇઝ પોસિબલ. હું ટ્રાય કરીશ તો એ પણ ભણી શકશે અને એ પણ લાઈફમાં આગળ વધી શકશે અને લોકોને બતાવી શકશે કે ભણવા માટે કાંઈ ઉંમર નથી હોતી. મારે આજે જ વાત કરવી પડશે. બેટા, રસોડાના બધા કામ પતી ગયા? હા મમ્મી, ઓલમોસ્ટ. હા, હું શું કહું, રાજનો ફોન આવે છે, કાલે આવ્યો હતો, એમને હવે કંઈક 2 મહિના મીટિંગ છે ને તો વાત નહીં થઈ. મીટિંગ છે પણ એને આપણે તે પૈસાની વાત કરી હતી. હા મમ્મી, મેં પૈસાનું કહી દીધું છે, મોકલાવી દેશે ફ્રી થઈને. પણ બેટા, તને તો ખબર છે ને કે આપણે મનસુખભાઈને 50,000 રૂપિયા આપવાના છે અને રાજે તો કીધું હતું કે એ 22 તારીખ સુધી મોકલાવી દેશે, પણ આજે 27 તારીખ થઈ ગઈ તો પણ મોકલાવ્યા નથી. તો મમ્મી, એમ એમનો વાંક છે, એમણે કીધું તું મોકલાવી દેશે, પણ હવે થોડું લેટ થઈ ગયું ને, એ કંઈ જૂઠું થોડી બોલે છે, એ કામમાં છે એટલે નથી મોકલાવી શક્યા ને. અને એમ પણ આજે તમારો મોટો દીકરો છે, એને કંઈ કામ ધંધો તો કરવો નથી, બધું મારા ઘરવાળા પૈસે જ કરવાનું છે. દામિની, બોલતા પહેલાં વિચાર કર, આજે રાજ વિદેશમાં છે ને, એ મારા દીકરા અશોકના લીધે, અશોકે જો એને ભણાવ્યો ન હોત ને તો આજે રાજ અહીંયા જ હોત, પણ એ વિદેશમાં જઈને કમાય છે, સારું એવું નામ બનાવ્યું છે, એ બધું અશોકના લીધે, એ તમે ભૂલતા નહીં. વાહ મમ્મી વાહ, બધું અશોકના લીધે. અશોકભાઈને કોઈ સામ નહોતા આપ્યા કે એ ના ભણે, હવે એ નથી ભણ્યા, એમાં રાજનો શું વાંક છે? એ નથી ભણ્યા એટલે તને ખબર નથી આ ઘરની પરિસ્થિતિ વર્ષો પહેલાં શું હતી. રાજના અને અશોકના બાપુ તો
છોકરાઓ નાના હતાને જ ગુજરી ગયા અને ત્યાર પછી એ લોકોને મેં મહેનત કરીને મોટા કર્યા અને જ્યારે હું બીમાર પડીને તો મારા અશોકે મજૂરી કરી અને પોતાના નાના ભાઈને ભણાવ્યો અને આ ઘરને ચલાવ્યો એમાંને એમાં એ અભણ રહી ગયો બસ મમ્મી બસ કેટલું લેક્ચર આપશો આ કેસેટ છે ને તમે મારી પાસે 11મી વાર કરતા હશો કે અમારી પરિસ્થિતિ ખરાબ હતી રાજના પપ્પા ગુજરી ગયા હતા હવે છે ને બહુ થયું મારો ઘરવાળો પણ બિચારો કેટલે પહોંચી વળે આ ઘરનું કરે છે આપણા ખર્ચાઓ અને તો અશોકભાઈ કંઈ કામ નથી કરતા હા અશોક કામ નથી કરતો એ દેખાય છે અને રાજ ત્યાં કમાય છે અને આ ઘરનું ચલાવે છે એમાં તમને શું વાંધો છે મને વાંધો કોઈ નથી હું તો ખાલી કહું છું આ તો તમે આવી ગયા અને મારી માથે ચડી ગયા કે 22 તારીખનું કીધું તું ને 27 તારીખ થઈ ગઈ હવે ફ્રી થશે એટલે મોકલી આપશે એમાં એટલો બધો ઇશ્યુ કરવાની શું જરૂર છે સારું હવે રાજનો ફોન આવે ને તો જરા ટકોર કરી દેજો બીજું કાંઈ નહીં હવે તો એમનો ફોન નહીં આવે બે મહિના સુધી બે મહિના સુધી ફોન નહીં આવે હા એમનું કોઈ બિઝનેસ મીટિંગ છે અને ત્યાંનું જે બધું છે ને સેટઅપ એ વાઇન્ડ અપ કરીને હવે ઇન્ડિયા આવવાના છે તો બે મહિના વાત નહીં કરી શકે વાંધો નહીં હું વાત કરી લઈશ અને એને કહીશ કે મનસુખભાઈને રૂપિયા આપવાના છે ને એ મોકલી આપે સારું હવે તમે જાઓ હું કામ કરી લઉં બધું મારા ઘરવાળાના પૈસા કરવું છે પણ હું પણ જોઉં છું કે આ વખતે પૈસા કેવી રીતે આપે છે